આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. કોટેની સર્જરીના ખોટા બિલો બનાવી 2.58 લાખનો મેડિક્લેમ પકડવાનું તરકટ રચનારા ડોક્ટર, લેબોરેટરીનો કર્મચારી અને પતિ પત્ની વિરુદ્ધ ઇન્સ્યોરન્સ કંપનીએ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે છેતરપિંડીના ગુના હેઠળ ડોક્ટર, લેબોરેટરીના કર્મચારી અને મેડિક્લેમ ધારકના પતિની અટકાયત કરી હતી, જ્યારે મેડિક્લેમ રજૂ કરનાર મહિલા હજુ પોલીસની પકડમાં આવી નથી. અમદાવાદમાં રહેતા ડોક્ટર કેયુરભાઈ પટેલ પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે અમારી કંપનીમાંથી સેજલબેન ભાવેશભાઈ કુકડિયા હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવ્યો હતો. ત્યારબાદ ટીપીએ કંપનીને તેઓને ક્લેમ પકડવા માટે સારવારને લગતા કાગળો તૈયાર કરી કંપનીને સોંપ્યા હતા. સેજલબેને કંપનીમાંથી 27/4/2019 રોજ પોલિસી લીધી હતી, જેની મુદ્દત 26/4/2020 સુધી હતી. ત્યારબાદ સેજલબેને 16/7/2020 રોજ ડોક્યુમેન્ટ્સ ટીપીએ કંપનીને જમા કરાવી 2,58,984નો મેડિક્લેમ મેળવવા અરજી કરી હતી, જેથી કંપનીને શંકા જતા અમારી કંપનીએ ખાનગી ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન સેજલબેને વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર પરિવારના 4 રસ્તા પાસે આવેલી સંધિ હોસ્પિટલના બિલ તથા લેબોરેટરી રિપોર્ટ રજૂ કર્યા હતા. તપાસ દરમિયાન હોસ્પિટલના ડોક્ટર અનિમેશ સોલંકીએ જણાવ્યું હતું કે અમારા રેકોર્ડમાં ખાતરી કરતા સેજલબેને હોસ્પિટલમાં સારવાર લીધી નથી અને હોસ્પિટલના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો છે, પરંતુ પાછળથી જાણવા મળ્યું હતું કે ડોક્ટર અનિમેશ સોલંકીએ જ સેજલબેનની સારવાર કરી ન હોવા છતાં ખોટી રીતે એમની હોસ્પિટલમાં એડમિશનની એન્ટ્રી કરી, સારવારની મેડિકલ હિસ્ટ્રી નોંધ કરી, સેજલબેનની સર્જરી કરી, તેને લગતી દવાઓ તેમજ સર્જિકલ સામગ્રીનો ઉપયોગ કર્યો હોય તેવા તમામ ડોક્યુમેન્ટ બનાવી સેજલબેનનો વીમો પકવવા માટે મદદ કરી હતી. સ્પીડ ન્યૂઝ સુરત. રોયલ સુંદરમ જે ઇન્સ્યોરન્સ કંપની છે, મેડિક્લેમ કંપની છે, એનો મેડિક્લેમ ડૉક્ટર ભાવેશ કુકડિયા, જે પોતે MD ફિઝિશિયન છે અને પબ્લિક હોસ્પિટલ રાજપીપળા ખાતે ફરજ બજાવે છે, અને એમના પત્ની સેજલ કુકડિયા, ભાવેશ કુકડિયાએ એમના પત્નીનો અને એમના બાળક સહિત 3 લોકોનો ઇન્સ્યોરન્સ મેડિક્લેમ લીધેલો હતો, અને આ મેડિક્લેમ પકવવા માટે તેમણે જાસ્મીન પટેલ, જે સન્નિધિ હોસ્પિટલમાં જાસ્મીન પટેલ જે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવે છે, એનો સંપર્ક કરીને ડૉક્ટર સેજલ કુકડિયા, જેમણે પોતે ડેન્ટિસ્ટ છે, એમનું 23 એપ્રિલથી 27 એપ્રિલ 2020 એડમિશન સન્નિધિ હોસ્પિટલમાં ડૉક્ટર અનિમેશ સોલંકી દ્વારા બતાવવામાં આવ્યું હતું, અને એમના એડમિશન અને એમનું ઓપરેશન, પગનું ઓપરેશન અને એમના કોણીની ટ્રીટમેન્ટ, એમના એલ્બો અને એન્કલની ટ્રીટમેન્ટ ઓપરેશન સહિત કરાવેલાના એમણે બિલ મેડિક્લેમ માટે રોયલ સુંદરમમાં મૂકેલા હતા, અને આ મેડિક્લેમની ફાઇલનો અભ્યાસ કરતા ખ્યાલ આવ્યો કે ડૉક્ટર સેજલ કુકડિયા ડેન્ટિસ્ટ, એમના પતિ ડૉક્ટર ભાવેશ કુકડિયા MD ફિઝિશિયન, સાથે મળીને આખી મેડિક્લેમની ફાઇલ ડૉક્ટર અનિમેશ સોલંકી, જે MS ઓર્થો છે, સન્નિધિ હોસ્પિટલમાં છે, એમની અને જાસ્મીન પટેલ, જે એડમિનિસ્ટ્રેટર છે સન્નિધિ હોસ્પિટલના, એમની સાથે મળીને આ આખું આ મેડિક્લેમનું ખોટી ફાઇલ ઊભી કરેલી છે. જે મેડિક્લેમની ફાઇલમાં લેબોરેટરી રિપોર્ટ, જે ઓપરેશન પહેલાંના પ્રી ઓપરેટિવ રિપોર્ટ્સ, જે બ્લડ સેમ્પલના કરાવવાના હોય બ્લડના, એ રિપોર્ટ્સનો જે ડોક્યુમેન્ટ છે એ ટોટલી ફ્રોડ્યુલન્ટલી ઊભા કરેલા છે. જે પેથોલોજી લેબોરેટરીના એ રિપોર્ટ્સ બતાવવામાં આવ્યા છે, લેબોરેટરી 2019 બંધ થઈ ગયેલી છે, અને એના જે ડૉક્ટર છે, ઓરિજિનલી જે લેબોરેટરીના ઓનર છે, એના નિવેદનના આધારે આખો કૌભાંડ ખુલ્યું છે. લેબોરેટરી 2019 જ બંધ થઈ ગયેલી હોવા છતાં એ પ્રી ઓપરેટિવ રિપોર્ટ એ લેબોરેટરીને બતાવવામાં આવ્યા હતા, અને એ જે દસ્તાવેજ છે, જે લેબોરેટરી રિપોર્ટ છે, એનો ખરા તરીકે ઉપયોગ કરીને આ ટોટલ 23 થી 27 એપ્રિલ દરમિયાન ડૉક્ટર સેજલ કુકડિયા પોતે હોસ્પિટલમાં એડમિટ નહોતા અને કોઈ ઓપરેશન નહોતું કરાવેલું, તે છતાં આ સમગ્ર ઓર્થોપેડિક ઓપરેશનના મેડિક્લેમની ફાઇલ ઊભી કરવામાં આવી હતી, અને એ અનુસંધાને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં
ખોટા દસ્તાવેજો ઊભા કરીને મેડિક્લેમના ખોટી ફાઇલો ઊભી કરવા અનુસંધાને જે રોયલ ઇન્સ્યોરન્સના જે મુખ્ય વ્યક્તિ છે એમની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 465, 67, 68, 71 મુજબ આ તમામ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલના તબક્કે જે ડૉક્ટર ભાવેશ કુકડિયા છે જેમણે આ મેડિક્લેમ પોલિસી જેમની પોતાની હતી એમની ધરપકડ કરવામાં આવી છે. ડૉક્ટર અનિમેશ સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે અને સન્નિધિ હોસ્પિટલના જે એડમિનિસ્ટ્રેટર છે જસ્મીન પટેલ એમની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલના તબક્કે સેજલબેનની ધરપકડ બાકી છે. જે ધરપકડ કરાયેલા ત્રણે ત્રણ આરોપી છે એમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં હોસ્પિટલના જે પ્રિસ્ક્રિપ્શન છે એ તમામ વત્તા તમામ જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આની અંદર અન્ય કોઈપણ આરોપીની સંડોવણી હશે તો એની 100% ધરપકડ કરવામાં આવશે. હાલના તબક્કે જે મેડિક્લેમની જે કંપની છે રોયલ સુંદરમ એના તરફથી આ એક જ ફાઇલમાં એમને ડાઉટ ક્રિએટ થયેલો હતો અને એ ફાઇલમાં ડાઉટ થતાં જ એમણે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશન આપેલી હતી અને તાત્કાલિક એસીપી અને ડીસીપી દરજ્જાના અધિકારીઓએ આ ફાઇલનો અભ્યાસ કરીને ગુનો દાખલ કર્યો છે. રોયલ સુંદરમ તરફથી અન્ય જે મેડિક્લેમની ફાઇલો વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં આપવામાં આવી છે એના માટે એમના દ્વારા પણ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીને એ લોકોએ સોંપેલા છે કાર્યવાહી અને જો કોઈપણ અન્ય હોસ્પિટલ કે અન્ય ડૉક્ટરની અથવા તો આ જ હોસ્પિટલની અન્ય કોઈ મેડિક્લેમ ફાઇલમાં ખોટું મળી આવશે અથવા તો કોઈપણ પ્રકારના ખોટા મેડિક્લેમ માટેના દસ્તાવેજો મળી આવશે તો ભવિષ્યમાં અલગથી ગુનો દાખલ કરીને એમાં પણ અન્ય કોઈપણ વ્યક્તિની સંડોવણી હશે તો ધરપકડ કરવામાં આવશે. જે ત્રણ આરોપી છે એમની ધરપકડ કરીને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણે ત્રણ આરોપીના રવિવાર આવતીકાલ સાંજ સુધીના રિમાન્ડ મળેલા છે. રિમાન્ડ દરમિયાન તમામ દસ્તાવેજો ઓરિજિનલ કબજે કરવામાં આવશે અને આ ફાઇલ બનાવી આપવામાં અન્ય કોઈપણ વ્યક્તિની સંડોવણી હશે તો એની ધરપકડ કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.